ભાદરણ માં કન્યા શાળા જયારે થઈ 1940-41 માં ત્યારે બેન ત્યાં રહી આવ્યા છે. કન્યા વિદ્યાલય બહેનો ની કન્યા શાળા શરૂ કરી હતી વિદ્યાલય શિવાભાઈ આશાભાઈ ને લોકો એ. ત્યારે હું એક વર્ષ ત્યાં હતા. તમે? હા, એક વર્ષ રહી ગઈ છું. ત્યાર પછી પેલા ભાઈ છે શારદાબેન, શારદાબેન છે એમનું નામ. હા, પણ પછી તો જશભાઈ જોતા હતા, જશભાઈ પટેલ. હા, અત્યારે શારદાબેન રિઝલ્ટ થઈ ગયા. તમે? ના, હું અમારું દૈનિક પેપર છે. એમ કે? હા. કઈ પેપર? પ્રભાત. લોકો ને પહોંચે ને. શું કે છે બેન? ના, એ તો કામ માટે પૂછે છે. હું પૂછતી હતી દાદા કે મેં આપની આપનું પુસ્તક જોયું. સામાન્ય માણસ પણ પહોંચી શકે એવા અક્રમ થવા માટે. અક્રમ તો પૂર્ણાહુતિ દશા છે, પૂર્ણ દશા છે. અક્રમ તો અકર્મ આટલા જીવો ત્યાં કવિયુગ ના લોકો કફાઈ ગયેલા જીવો છે. જ્ઞાન પછી કર્મ ના ફળ પછી નહીં આવે. કર્મ બેસે જ નહીં ને, ચાર્જ જ ના થાય. ડિસ્ચાર્જ થવાનું, આ ફક્ત જૂનું ડિસ્ચાર્જ છે, થયા કરશે. જૂનું નવું ચાર્જ ના થાય, નવું કર્મ ચાર્જ ના થાય. કર્મ કરતાના કરતાના પ્રભાવ પર છે, કરતાનો આધાર હોય છે કે હું કરું છું. એ આધાર લઈને કર્મ થાય છે. હું કરું છું એ આધાર થઈ જતો, તે આધાર નિરાધાર થઈ જાય, પડી જાય બધું. અત્યારે તમને હું કરું છું એ ભાન છે, ને અમે હું કરું છું એ ભાન. બેને આધાર તૂટી ગયો. બેન 11 વર્ષથી છે નિરંતર સમાધિમાં, 11 વર્ષથી સમાધિ રહે છે નિરંતર સમાધિમાં. નિરંતર બ્રહ્મચર્ય, મન વચન કારણ શુદ્ધ બ્રહ્મચર્ય. જ્યાં બ્રહ્મચર્ય નથી ને, જ્યાં વિષયની પોષણા થાય છે, એ તો વામ માર્ગ કહેવાય છે. શું કહેવાય છે? વામ માર્ગ. વામ માર્ગી કહેવાય. ભગવાનના માર્ગમાં તો વિષય પોષણા હોય છે, કસાયની પોષણા ના હોય, વિષયની પોષણા ના હોય. આ તો વિતરાગ માર્ગ કહેવાય. મોક્ષ માર્ગ કાયમ ને સમાધિ રહે, જાય ની સમાધિ. ગાર ભળે તો સમાધિ ના થાય, માર મારે તો સમાધિ ના થાય. રૂપિયા જ ઘર મકાન બળતું હોય તો સમાધિ ના જાય. જો સમાધિ માર્ગ છે અને સર્વ સમાધાની ધર્મ છે. અક્રમ વિજ્ઞાન એટલે સર્વ સમાધાની, એટલે ગમે તે જગ્યાએ ગમે તે કાળે સમાધાન થાય એવું આ જ્ઞાન છે. કદાય બી છે આક્રમ 11માં આશ્ચર્ય છે. પુસ્તકમાં વાંચ્યું તો મેં કઈ ઠંડે બરાબર છે કઈ. એટલે પ્રારબ્ધ, એટલે તો વિચાર આવ્યો કે પુરુષાર્થ અને પ્રારબ્ધ. પ્રારબ્ધ એવું હોય તો માણસ કેટલો પુરુષાર્થ કરે તો કઈ પ્રારબ્ધ ને હટાવી શકે. પ્રારબ્ધ એટલે કર્મ કહેવાય ને. પ્રારબ્ધ એટલે શું? કર્મ ફળ કહેવાય છે. પ્રારબ્ધ એટલે, પ્રારબ્ધ એટલે કર્મ ફળ કહેવાય, અને પુરુષાર્થ એટલે કર્મ કહેવાય, કર્મ કહેવાય. પુરુષાર્થ એટલે બીજ કહેવાય, અને પેલું ફળ કહેવાય. શું? ફળ ને બેઠો બેઠો ખાવાનું અને નવું બીજ વાવવાનું પાછું. એટલે પ્રારબ્ધ આ પુરુષાર્થ એ બીજ વાવવાનું. અને પ્રારબ્ધ એટલે તો જૂના કર્મ થયા ને. જૂના કર્મ એ ડિસ્ચાર્જ થાય. પણ એ જૂના કર્મ ના અમુક તો પેલા ફળ તો ભોગવવા પડે ને. પ્રારબ્ધ તમે ન મળે તો એ જૂના કર્મ ભોગવવાના, એટલે ડિસ્ચાર્જ થાય ભોગવવાનું. અને નવા કર્મ છે તે પર ઉભો થાય. કોઝિસ એન્ડ ફેક્ટ, ફેક્ટ એન્ડ કોઝિસ, એ ચાલ્યા જ કરે નિરંતર. કોઝિસ બંધ થાય ત્યારે બંધ થઈ જાય. અમે
ઓજી બંધ કરી દઈએ છીએ, કર્મ બંધા તો અટકી જાય, પછી કર્મ ભોગવવા એક લડે સમાધિ રહે નિરંતર. 5-6 હજાર માણસને આવી આપેલી સમાધિ, એમાં બધા માણસો સરખા મારા એમાં ના રહે, પણ અમુક માણસો 1500 તો માણસ રહે. 1500 માણસોનું તો મન મને નિરંતર મારે વર્ષ જ લગતો હશે. 1500 માણસો એમના મન મને વશ વર્તે, નિરંતર વશ વર્તે. હિરાણી ભી પૂછે છે કે જેમ ગોપીઓનું મન કૃષ્ણને વશ વર્તે, ગોપીઓ નું એટલું બધું મન વશ વર્તતું નતું, અત્યારે જેટલું મહાત્મા નું મન વશ વર્તે એટલું ગોપીઓ નતું. ગોપીઓ નું ઇમોશનલ મન હતું. કેવું હતું? અને આ ઇમોશન છે, આ મોશન માં મન છે. શું છે? કૃષ્ણ ભેગા ના થાય કે ઉપાધિ થાય, અને આ તો હું તમે ભેગો ના થયો તો ઉપાધિ ના થાય. એટલે ઇમોશનલ મન કહેવાય છે, અને આ મોશન માં કહેવાય. કૃષ્ણ ભગવાન અને ગોપીઓ ઉપર, તો કે એના રેફરન્સ માં મને યાદ આવ્યું કે છે. ના પણ હું નથી આવતો તમને ઉપાધિ નહીં, તમારા દાદા દેખાય છે, હું ના આવતો એમને દેખાય છે, પછી આવું શું જોઈએ? અને તમે તો એક રાત્રે એક સેકન્ડ નહીં મૂકતા નથી, એક સેકન્ડ પણ મૂકતા નથી કોઈ દાડો, એ દાડે કે રાત્રે. કારણ કે પરમ સુખી માણસ નું, પરમ સુખી જીવ, પરમ સુખી પરમાત્મા, એનું આપણે ધ્યાન કર્યા કરીએ ને તો આપણે સુખ જ વર્ત્યા કરે. જેનું દીદી ધ્યાન કરીએ ને તે દશા આપણને વર્ત્યા કરે. આપણે કોઈ ચોરનું દીદી ધ્યાન કરીએ તો કોઈ ચોર ના જેવા ભાવ ઉત્પન્ન થાય. અમારું વાતાવરણ રહે આખી રાત, અમને યાદ નિરંતર એમની જોડે હોય એટલે વાતાવરણ રહ્યા કરે, અને વાતાવરણ સમાધિ વાળું હોય. આ સંસારમાં ક્ષણ વાર અમે રહ્યા નથી, એક ક્ષણ વાર સંસારમાં અમે નથી. છતાં લોકોને એમ લાગે આ ભાઈ જોડે વાતો કરે, વાતો કરે તમારી જોડે, તો ઓરિજિનલ ટેપ રેકર્ડ વાત કરે તમારી જોડે, ઓરિજિનલ ટેપ રેકર્ડ. આ ટેપ રેકર્ડ બીજા નંબરની, એમાં ઉતરી, એમાં ત્રીજી ઉતરે, ચોથી ઉતરે, પણ મોર ઓરિજિનલ અંદર છે. એટલે હું બોલતો નથી યાર, હું બોલું તો હું જ ફસવું, જે બોલે એ ફસાય સંસારમાં. એક જ વાણી છૂટવા દે એવી છે, ચાર વાત વાણી બોલતો હોય ના ફસાય. ચાર વાત એટલે કોઈનું મન દુખાય નહીં એવું વાણી બોલતો હોય, કોઈ જીવ માત્ર નું મન ના દુખાય એવી વાણી બોલતો હોય, તેને કશું વાંધો ના. વાણી હંમેશા બીજાને દુઃખદાયી હોય, એકને સુખ આપવા જાય અને બીજાને દુઃખ થાય. આ ઘૂંચવાડામાં નીકળવું બહુ મુશ્કેલ છે. આ ઘૂંચવાડો છે, વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટ સેલ્ફ, ગોડ હેઝ નોટ પઝલ ધીસ વર્લ્ડ એટ ઓલ. મારે ઘૂંચવાડો બહુ થયેલો છે, આ ઘૂંચવાડામાં નીકળવું મહા મહા મુશ્કેલ છે. અને એવો કોઈ પરમાત્મા એવો નથી આપણો ઉપરી કે જે આપણને તારે. ઉપરી હોત તો આપણને કોઈ એકને તારે, બીજાને ડૂબાડે પાછો. પણ દાદા આપે લખ્યું છે કે વ્યવસ્થિત શક્તિ કામ કરી રહી છે, વ્યવસ્થિત શક્તિ કામ કરી રહી છે એવું આપે લખ્યું છે. વ્યવસ્થિત શક્તિ, હા એ શક્તિ કામ છે. આ તમારો બહારના વ્યવહાર પૂરતી, આ વ્યવહાર પૂરતી બધી વ્યવસ્થિત શક્તિ તમારું કામ કરી આપશે. શું તમારે સવારમાં ઉઠશો તે ઉઠાડશે, પછી ચા પાણી આપશે, બધું જ તૈયારી. તમને કઈ પુસ્તક ગમ્યું? બેનને કઈ ગમ્યું? વાંચ્યું નથી. વ્યવસ્થિત શક્તિ કામ કરી રહી છે તો બહાર ને માટે કરે છે, તો અંદર ને માટે એની કઈ અસર નહીં કરતી હોય દાદા? વ્યવસ્થિત શક્તિ આપે કહ્યું ને કે બહાર ને માટે કરી લે છે, તો અંદર ને માટે કઈક વ્યવસ્થિત શક્તિ, બધી વ્યવસ્થિત શક્તિ કામ કરી રહી છે. વ્યવસ્થિત શક્તિ બધી કરી રહી છે, પણ તમને પોતાને જો સુધી આ દેહ ના માલિક છો ને, આ દેહ મારો છે એવું તમને ભાન રહે છે, આ દેહ મારો છે એવું ભાન રહે છે નહીં?
એટલે દેહાધ્યાસ તમને રહે છે. દેહાધ્યાસ હોય ત્યાંથી શક્તિ સમજાય નહીં, પૂરેપૂરી સમજાય નહીં. હું એને દ્રષ્ટિ આપ્યા પછી, આ મિથ્યા દ્રષ્ટિ છે એ સમ્યક દ્રષ્ટિ કર્યા પછી સમજાય. દ્રષ્ટિ સમ્યક થયા પછી આ ઊંધી દ્રષ્ટિ છે. બધું ઊંધું દેખાતા અમારા સસરા આવ્યા, અમારા મામા આવ્યા, અમારા કાકા આવ્યા. બોટાદ ના